એમાં સુધાર માટે સરકાર બનાવી હાઈ લેવલ કમિટી ઈસરોના પૂર્વ અધ્યક્ષ સહિત આ દિગ્ગજોને સોંપાઈ જવાબદારી નીટ યુજી બે હજાર ચોવીસની પરીક્ષામાં હેરાફેરી અંગે એનટીએમાં શિક્ષણ મંત્રાલયે ઉચ્ચ સ્તરીય સમિતિની રચના કરી છે શિક્ષણ મંત્રાલયે પરીક્ષાઓ પારદર્શક સરળ અને નિષ્પક્ષ રીતે યોજાય તે માટે નિષ્ણાતોની ઉચ્ચ સ્તરીય સમિતિની રચના કરી છે ઈસરોના ભૂતપૂર્વ અધ્યક્ષ અને આઈઆઈટી કાનપુર બીઓજીના અધ્યક્ષ ડોક્ટર કે રાધાકૃષ્ણનની આગેવાની હેઠળની ઉચ્ચ સ્તરીય સમિતિ પરીક્ષા પ્રક્રિયાની સિસ્ટમમાં સુધારો કરવા ડેટા સુરક્ષા પ્રોટોકોલ સુધારવા અને અને રચના કામગીરી અંગે ભલામણો કરશે શિક્ષણ મંત્રાલય દ્વારા રચવામાં આવેલી સમિતિ દરેક સ્તરે અધિકારીઓની ભૂમિકા અને જવાબદારીઓ તેમજ એનટીએ ની હાલની ફરિયાદ નિવારણ પ્રક્રિયાનું પણ મૂલ્યાંકન કરશે આ સમિતિ એવા દરેક ક્ષેત્રમાં કામ કરશે જ્યાં સુધારની જરૂર છે તેમજ કાર્યક્ષમતા વધારવા માટે પણ ભલામણો રજૂ કરશે બધી તપાસ બાદ આ સમિતિ બે મહિનામાં તેનો રિપોર્ટ મંત્રાલયને સોંપશે નીટ યુજીસી વિવાદ વચ્ચે કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર સુધારાની કરવાની વાત સ્વીકારી હતી તેમણે પત્રકાર પરિષદ માં ઉચ્ચ સ્તરીય સમિતિની રચના અંગે માહિતી આપી હતી તેમજ ગુનેગારો સામે કડક કાર્યવાહી ની ચેતવણી આપતા તેમણે કહ્યું હતું કે સરકાર ઝીરો એરર પરીક્ષા માટે પ્રતિબદ્ધ છે જેની તપાસ માટે સરકાર એક ઉચ્ચ સ્તરીય સમિતિની રચના કરવા જઈ રહી છે જે એનટીએ પર ભલામણો આપશે વિદ્યાર્થીઓનું હિ તમારી પ્રાથમિકતા છે જેમાં કોઈ બાંધછોડ કરવામાં આવશે નહીં સરકાર કોઈ પણ ગુનેગારને છોડશે નહીં સ્ટાર ન્યૂ સેવન હંમેશા સચ્ચાઈની સાથે